હેલો દોસ્તો, આપ સૌનું મારું એકડી માટે સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે અગત્યના એવા ચોપર વિશે માહિતી આપી. ચોપરનું વર્ગીકરણ કેવી રીતે કરશું, કેટલા પ્રકારે કરશું એ પણ આપણે મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ક્લાસિફિકેશન ઓફ ચોપર, ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી અને ક્લાસ ડી અને ક્લાસ ઈ, આવા પાંચ પ્રકારે ચોપર આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. બધે ચોપર કે જે ઇમ્પોર્ટન્ટ હતા એક્ઝામમાં પૂછાય એવા, એ બધા ચોપર વિશે મેં તમને માહિતી આપી હતી. પછી મિત્રો આપણે જોયું હતું જોન્સન ચોપર. યસ, તો જોન્સન ચોપર છે, જોન્સ ચોપર છે, તો જોન્સ ચોપર ના વેબફોર્મ, જોન્સ ચોપર નો ડાયગ્રામ, સર્કિટ ડાયગ્રામ કેવી રીતે વર્ક કરે છે એ પણ આપણે સમજીધું. અને એમાં આપણે કઈ વોલ્ટેજ કોમ્યુટેશન, એટલે કે એક મારો હોય મેઇન થાઇરિસ્ટર અને એક મારો હોય ઓક્સિલરી થાઇરિસ્ટર, તો ઓક્સિલરી થાઇરિસ્ટર નો યુઝ કરી, કેપેસિટર નો યુઝ કરી અને મારો જે મેઇન થાઇરિસ્ટર હોય કે જેને આપણે ટર્ન ઓફ કરવો છે, બીકોઝ ઓફ આપણે વેનએવર ધ ગિવન ડીસી સપ્લાય, ત્યારે આપણે એને આપણે કન્ટિન્યુ ડીસી સપ્લાય આપીએ છીએ ત્યારે એ ઓફ થતો નથી. તો મિત્રો આ જે કન્ટિન્યુ ડીસી આપીએ છીએ ત્યારે આપણે ઓફ કરવો છે, ત્યારે આપણે શું કરવું, તો એની માટે વોલ્ટેજ કોમ્યુટેશન સર્કિટ, એટલે કે ટુ ટર્ન ઓફ ધ થાઇરિસ્ટર, એની માટે આપણે વોલ્ટેજ કોમ્યુટેશન ની ટેકનિક યુઝ કરી હતી, કેમાં જોન્સ ચોપરમાં. એવી જ રીતે મિત્રો એક નવો લેક્ચર આવે છે કે એ છે, સમજો મિત્રો, મોર્ગન ચોપર. યસ, તો મોર્ગન ચોપર છે, તો મોર્ગન ચોપર એમાં પણ એવું જ કરવાનું છે મિત્રો કે એમાં આપણે વેનેવર ધ ગિવન કન્ટિન્યુઅસ ડીસી સપ્લાય, આપણે ખબર છે ડીસી સપ્લાય આપી છે ત્યારે એ નેગેટિવ એટલે કે પોઝિટિવ નેગેટિવ સાયકલ એવું હોતું નથી. એટલા માટે મિત્રો આમાં આપણે જયારે કન્ટિન્યુ ડીસી સપ્લાય આપીએ છીએ ત્યારે ઝીરો નથી બનતો, ઝીરો ક્રોસ ઓવર થતો નથી. જો ઝીરો થાય તો ટર્ન ઓફ થાઇરિસ્ટર બને, નતર બને નહીં. હવે મિત્રો આવું કરવા માટે મારે આમાં પણ એક મેઇન થાઇરિસ્ટર છે IT1 એને કહેશું, પછી બીજું કહેશું કે એને છે એક અહીંયા તમે સેચ્યુરેબલ રિએક્ટર. અહીંયા મિત્રો ઓક્સિલરી થાઇરિસ્ટર નથી, પરંતુ અહીંયા ઓક્સિલરી થાઇરિસ્ટર જેવી જ એક કોમ્યુનિકેશન સર્કિટ કે જેને અહીંયા આપણે યુઝ કરશું એ છે કેપેસિટર એઝ વેલ એઝ સેચ્યુરેટર રિએક્ટર. યસ, તો સેચ્યુરેબલ રિએક્ટર અને SR શું છે, સેચ્યુરેબલ રિએક્ટર. મિત્રો આ સેચ્યુરેબલ રિએક્ટર થોડુંક એના કન્સેપ્ટ કહી દો એ શું કહેવા માંગે, તો સેચ્યુરેબલ રિએક્ટર એટલે કેવું રિએક્ટર છે કે ભાઈ એ છે ઓપોઝિટ ફ્લો ઓફ કરંટ કરે છે. રિએક્ટર શું છે, રિએક્ટર નું કામ શું કે ભાઈ ઓપોઝિટ ફ્લો ઓફ કરંટ, મેગ્નેટિક ઇન્ડ્યુસ EMF હોય એ ઓપોઝિટ ફ્લોનું કામ છે. તો મિત્રો એવી જ એટલા જ માટે આમાં આપણે કેપેસિટર જોડેલું છે, ડાયોડ જોડેલું છે, ફ્રીવિંગ ડાયોડ પણ જોડવામાં આવેલો છે મિત્રો આ સર્કિટમાં. મિત્રો તમને થોડુંક સમજ્યા હશે કે ભાઈ આ મોર્ગન ચોપર, તો મોર્ગન ચોપરમાં એટલું આપણે મહત્વનું અગત્યનું છે. તો મિત્રો જોઈએ સૌથી પહેલા કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા IT1 T1 એ મેઇન થાઇરિસ્ટર છે, કેપેસિટર સી, સેચ્યુરેબલ રિએક્ટર SR, ડાયોડ એ કોમ્યુટેટિંગ સર્કિટ એટલે કેવી સર્કિટ કે ભાઈ જે એની મદદથી મારા થાઇરિસ્ટર એટલે કે જે મારું મેઇન થાઇરિસ્ટર છે, મેઇન SCR છે, એને મારે બંધ કરવો છે. એટલા માટે એ આપણે સર્કિટને કોમ્યુટેટિંગ સર્કિટ કીધી. ઓકે, હવે મિત્રો જ્યારે T1 એટલે કે મેઇન HCR એને મારે ઓફ કરવો છે ત્યારે આપણે શું કરશું, ત્યારે શું કન્ડિશન આવે છે. જ્યારે મિત્રો T1 બરાબર ઓફ કરું છું ત્યારે કેપેસિટર સી પર જેટલો VDC વોલ્ટેજ એટલે કે સોર્સનો વોલ્ટેજ અથવા એટલે ઇનપુટનો વોલ્ટેજ જેટલો છે એ બધો વોલ્ટેજ એ કેપેસિટર થ્રુ આવી જાય છે. મિત્રો ક્યારે, જ્યારે T1 બરાબર એટલે કે મારો મેઇન SCR છે, થાઇરિસ્ટર છે, એ મારો ઓફ કન્ડિશનમાં છે. મિત્રો સમજો કે ભાઈ જ્યારે મારો મેઇન થાઇરિસ્ટર છે, મારો મેઇન થાઇરિસ્ટર એટલે કે T1 જ્યારે મારો ઓફ છે ત્યારે કેપેસિટર એટલે કે સી એ VDC વોલ્ટેજ પર દર્શાવેલ પોલારિટીથી ચાર્જ થાય છે. મિત્રો અહીંયા પોઝિટિવ અને નેગેટિવ, કારણ અહીં પોઝિટિવ આવે. મિત્રો આ તો ઓફ છે એટલા માટે અહીંયા તો ઓપન સર્કિટ થઈ જાય એટલે બધો કરંટ ક્યાં જશે, એક તો કરંટ ક્યાં જાય મિત્રો, બે રસ્તા છે કરંટને જવા માટે, એટલે અહીંયા ટોટલ કરંટ આવે એટલે કે અહીંયા IS આવે સોર્સ કરંટ, તો એક તો અહીંયા જશે અને એક અહીંયા છે, પણ અહીંયા જશે નહીં કારણ કે અહીંયા ઓપન સર્કિટ બની જાય છે, એટલા માટે ડઝ નોટ કન્ડક્ટ ધ મેઇન થાઇરિસ્ટર, ધેટ્સ વાય કરંટ વિલ બી ગોઝ હિયર. એટલા માટે કરંટ અહીંથી પસાર થાય અને પેલા અહીંયા પસાર થશે. ઓકે, અહીંયા ધરાવો કેપેસિટર છે એ પોઝિટિવ પોલારિટીથી અને નેગેટિવ પોલારિટીથી, ઇટ મીન્સ દેટ કેપેસિટર વિલ બી ચાર્જ
કરંટ થોડોક આગળ આવ્યો, હવે કરંટ આગળ આવ્યો એટલે અહીંયા પોઝિટિવ થી અહીંયા એટલે પોઝિટિવ આવશે, અહીંયા નેગેટિવ છે એટલે આ ડાયોડ પણ મારો રિવર્સ બાયસ તરીકે વર્ક કરવા લાગશે અને આમાંથી કરંટ ફ્લો થશે નહીં. એનો મતલબ એવો મિત્રો કે ઓનલી કરંટ ક્યાં ઇન્ડ્યુસ થશે, ઓનલી કરંટ આમાંથી પસાર થવા લાગશે, પ્લસ ટુ માઇનસ, અને ફરીથી સેચ્યુરેબલ રિએક્ટર પણ પ્લસ ટુ માઇનસ પોલારિટીથી પોતે પણ ચાર્જ થવા લાગે છે, પોતે પણ ઇન્ડ્યુસ થવા લાગે છે. મિત્રો T1 સમયે, હવે વેનેવર ધ T1 એટલે કે એટ ટાઈમ T1 સમય, આપણે હમણાં ગ્રાફ જોશું, એના વેવફોર્મ જોશું ત્યારે તમને વધારે સમજાશે કે જ્યારે T1 એટલે કે જ્યારે T1 સમય છે, ઓકે, તો T1 સમય જ્યારે HCI ને ટ્રિગર કરવામાં આવે છે, પેલા ઓફ હતો, હવે HCI ને હું ટ્રિગર કરું છું, ફાયરિંગ કરું છું, ત્યારે કેપેસિટર નો વોલ્ટેજ જેટલો વોલ્ટેજ છે બધે બધો વોલ્ટેજ એસઆરની પેરેલલમાં આવી જાય છે, એટલે કે સેચ્યુરેબલ રિએક્ટરની જેટલો વોલ્ટેજ છે બધે બધો અહીં આવી જાય છે. અને એ સેચ્યુરેબલ રિએક્ટર છે એ પોઝિટિવ સેચ્યુરેશન થી નેગેટિવ સેચ્યુરેશન તરફ જાય છે, જ્યાં સુધી નેગેટિવ સેચ્યુરેશન સુધી પહોંચે ત્યાં સુધી કેપેસિટર વોલ્ટેજ એ જ પોલારિટીથી કોન્સ્ટન્ટ રહે છે. મિત્રો એનો મતલબ કે આ હવે આની આ જે પોલારિટી છે એ પોલારિટી વન સમય આને જ્યારે ટ્રિગર કર્યો કોને આ HCI ને, ત્યારે શું થશે કેપેસિટર, હું આને ટ્રિગર કરું એટલે હવે અહીંયા તો થશે નહીં, અને આમ થાય આ ક્યાં પોઝિટિવ નેગેટિવ ક્યાં સુધી પોલારિટી રહેશે, જ્યાં સુધી આની પોલારિટી નેગેટિવ રહે આ ડિસ્ચાર્જ ન થાય ત્યાં સુધી, અને આ ડિસ્ચાર્જ કોના થ્રુ થાય છે ભાઈ મિત્રો, કે આ કેપે આ મારો HCI થ્રુ, આ મારો HCI છે એ HCI થ્રુ શું થાય ડિસ્ચાર્જ થાય છે. આગળ જોઈએ, જ્યારે કોર નો ફ્લક્સ એટલે કયો કઈ કોર, તો અમારી આ સેચ્યુરેબલ રિએક્ટર છે. રિએક્ટર એટલે શું, એક ઇન્ડક્ટર છે ભાઈ મિત્રો, એક ઇન્ડક્ટર જેવું જ કામકાજ છે. તો આ જે રિએક્ટર છે કોર છે એનો ફ્લક્સ નેગેટિવ સેચ્યુરેશન પહોંચે, જેવો નેગેટિવ સેચ્યુરેશન પહોંચશે એટલે કેપેસિટર HCI અને HCI મારફત ડિસ્ચાર્જ થાય છે. કીધું ને તમને અહીંયાથી, એટલે હવે આની ડાયરેક્શન કેવી થઈ જાય, પ્લસ ટુ માઇનસ નહીં, માઇનસ ટુ પ્લસ થઈ જશે, અને કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થવા લાગે, અને રેઝોનન્સ સર્કિટ બનાવે છે. કેવી સર્કિટ મિત્રો, રેઝોનન્સ સર્કિટ બનાવે છે, અને શું કામ કે LC, L અને C, એનો મતલબ અહીંયા XL બરાબર XC, XL બરાબર XC જેવી સર્કિટ બનાવે છે, અને પરિણામે સર્કિટ એક રેઝિસ્ટિવ તરીકે વર્ક કરે છે, અને રેઝિસ્ટિવ જેવી વર્ક કરે આપણને ખબર છે મિત્રો કે ત્યારે રેઝોનન્સ ફ્રીક્વન્સી કેટલી મળે, તો રેઝોનન્સ ફ્રીક્વન્સી એ તમને ખબર છે પાઈ અંડર રૂટ LC સુધીની રેઝોનન્સ ફ્રીક્વન્સી મળે. પણ તમે સાહેબ આવું તો અમે ભણ્યા નથી, આવું તો અમે થર્ડ સેમમાં અમને આવું સાહેબે શીખવાડ્યું હતું કે ભાઈ રેઝોનન્સ ફ્રીક્વન્સી છે, તો રેઝોનન્સ ફ્રીક્વન્સી એટલે તો ભાઈ હું થાય 1/2π√LC થાય. વાત સાચી છે મિત્રો, આ પણ વાત સાચી છે, પણ આપણે અહીંયા 1/2π એટલે કે જેમ કે કેવી રીતે છે મિત્રો, 1/2π√LC ઇન્ટુ મિત્રો અહીંયા એવું કરવામાં આવે છે કે ભાઈ ખરેખર ટોટલ ટાઈમ પીરિયડ હોય એ ટાઈમ પીરિયડ થી ગુણાકાર ભાગાકાર કરવાનો છે, એટલા માટે આપણે એવું કહ્યું આપણે અંદર કે ડીપમાં પડવા જેવું છે નહીં, આટલું આપણે એટલું યાદ રાખશું કે એનો સમય છે એનો જે રેઝોનન્સ સમય એ π√LC જેટલો સેકન્ડ થ્રુ થાય છે, અને કેપેસિટર એ રિવર્સ પોલારિટી છે, એનો મતલબ હવે પોઝિટિવ નેગેટિવ હતી હવે કેવી બને છે પોઝિટિવ નેગેટિવ, કેપેસિટર પોલારિટી રિવર્સ પોલારિટીથી ચાર્જ થાય છે, અને પરિણામે હવે કેપેસિટરનો વોલ્ટેજ છે એટલે એ માઇનસ VDC કોર, એટલે ક્યાંથી પસાર થશે માઇનસ, એટલે ક્યાંથી આ પસાર ક્યાં થશે કે ભાઈ કેપેસિટરનો વોલ્ટેજ એ અહીંથી માઇનસ કેપેસિટર થ્રુ કેપેસિટરનો વોલ્ટેજ માઇનસ VDC ટુ કોર, નેગેટિવ થી પોઝિટિવમાં સેચ્યુરેશન જાય છે, અને પરિણામે HCI મારો ઓફ થશે. એનો મતલબ અહીંથી કરંટ ફ્લો થવા લાગે છે રિવર્સમાં, એટલે કે મારે આપણે ખબર છે કે જ્યારે HCI નો નેગેટિવ સપ્લાય આપું, નેગેટિવ વોલ્ટેજ આપું, પરિણામે મારો HCI એવો થઈ જાય છે. તો મિત્રો અહીંયા આપણે કેપેસિટર અને સેચ્યુરેબલ રિએક્ટર ની મદદથી મારા મેઇન થાયરિસ્ટર ને મેં બંધ કર્યો, અને એટલા જ માટે આને આપણે કીધું કોમ્યુટેશન. અને અહીંયા કોમ્યુટેશન કોનું થાય, કોના દ્વારા આપણે કરી છીએ, તો અહીંયા આપણે કરંટ કોમ્યુટેશન એટલે કરંટ દ્વારા નેગેટિવ કરંટ ફ્લો થાય છે, અને એના પરિણામે આપણે કહીશું કરંટ કોમ્યુટેશન. તો મોર્ગન ચોપર છે એ કરંટ કોમ્યુટેશન છે, જ્યારે જોન્સન ચોપર છે એ વોલ્ટેજ કોમ્યુટેશન છે. તો હવે જ્યારે T1 ઓફ કરીએ છીએ, ત્યારે ફ્રી વિલિંગ ડાયોડ દ્વારા
કરંટ પસાર થાય છે, ફ્રી વિલિંગ દ્વારા કરંટ પસાર થાય અને આયન અહીંયા ફરે રાખશે અને તમને આઉટપુટ તો મળવાનો છે. તો મિત્રો ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે જેટલી ફ્રીક્વન્સી જો વધે એટલે કે રેઝોનન્સ ફ્રીક્વન્સી જેમ વધે એમ આઉટપુટ પણ વધવાનો છે અને રેઝોનન્સ ફ્રીક્વન્સી જો ઘટે તો આઉટપુટ પણ ઘટે છે. મિત્રો આપણે ઓબ્વિયસ રીતે ખબર છે કે જેટલી ફ્રીક્વન્સી વધે એટલે શું થાય મિત્રો, મિત્રો કે ભાઈ ઇનપુટ વધવાનો છે, ઇનપુટ વધે એટલે ઇનપુટ વધે ઇન શોર્ટ કે મોટરની મારી સ્પીડમાં હું વધારો કરી શકું અને ઇનપુટ જો ફ્રીક્વન્સી ઘટાડું તો આઉટપુટ વોલ્ટેજ ઘટે, આઉટપુટ વોલ્ટેજ ઘટે તો મારી સ્પીડ છે એ પણ ઘટી જાય. મિત્રો તો આવી રીતે મોર્ગન ચોપર કે જેને આપણે કરંટ કોમ્યુટેશન દ્વારા આપણે મેઇન થાઇરિસ્ટરને મારે ઓફ કરી શકું. મિત્રો તો આ હતું મોર્ગન ચોપર. હવે આપણે જોઈએ એના મિત્રો ધમાકેદાર એવા શાનદાર એવા એના વેફોર્મ, વેફોર્મ સમજીએ અને દોરીએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વેવફોર્મ મોર્ગન ચોપરના. મિત્રો આપણે જ્યારે જોયું હતું કે જ્યારે T1 બરાબર ઓફ કન્ડિશન છે, જ્યારે T1 બરાબર ઓફ કન્ડિશન છે ત્યારે શું થાય છે કે ભાઈ T1 બરાબર ઓફ છે તો કઈ ત્યારે તો આપણે ઉપાધિ છે જ નહીં. ઓકે ત્યારે તો આપણે ગેટ પલ્સ કઈ આપતા નથી, ત્યારે ગેટ પલ્સ આપીએ છીએ નહીં. પણ જયારે મારો મેઇન થાઇરિસ્ટર છે, મેઇન થાઇરિસ્ટર ને થાય છે શું મિત્રો કે મેઇન થાઇરિસ્ટર જયારે હું ઓફ કન્ડિશન રાખું છું, ઓફ કન્ડિશન રાખું એને કે ચાલુ કરતો નથી, પરંતુ જયારે સપ્લાય આપવામાં આવે છે સપ્લાય છે એ ભલે ઓફ કન્ડિશન થી મારું મેઇન થાઇરિસ્ટર, છતાં મારું કેપેસિટર એ પોઝિટિવ પોલારિટી થી અને નેગેટિવ પોલારિટી ચાર્જ થાય છે. સાચી વાત કે નહીં હમણાં આપણે જોયેલું. તો મિત્રો જયારે આપણે એને ગેટ સપ્લાય નથી આપતો છતાં મારો થાઇરિસ્ટર અક્રોસ મને વોલ્ટેજ મળે છે અને સાથે સાથે મને ડીસી સપ્લાય પણ મળે છે અને આઉટપુટ કરંટ પણ મળે છે. પરંતુ મિત્રો થાય છે શું, થાય છે મિત્રો એવું કે જયારે હું ગેટ પલ્સ આપું છું, વેનએવર ધ ગિવન SCR ટુ ટ્રિગર પલ્સ ફાયર પલ્સ આપવામાં આવે છે ત્યારે થાય છે શું કે ત્યારે મારા થાઇરિસ્ટર અક્રોસ વોલ્ટેજ કેવો ઝીરો થાય છે. શું કામ, કારણ કે એમાંથી કરંટ પસાર મેક્સિમમ થતો હોય, શોર્ટ સર્કિટ થતી હોય એટલે કે શોર્ટ સર્કિટ ના કન્ડિશનમાં થઈ ગયું હોય એટલા માટે એ મારો SCR છે એમાંથી વોલ્ટેજ પસાર થતો નથી, એમાં કરંટ પસાર મેક્સિમમ થતો હોય, કરંટ મેક્સિમમ પસાર થતો હોય એટલે આઉટપુટમાં કરંટ મેક્સિમમ જે મળે છે એ જ કન્ટિન્યુઅસ મળશે, પણ આઉટપુટ મને વોલ્ટેજ મળશે, મારી મોટર ફરશે. અને ડીસી જે એટલે કે જે આઉટપુટ ડીસી સપ્લાય મળે આપું છું, કન્ટિન્યુઅસ આપું છું, કન્ટિન્યુઅસ આપું છું કે અમે બંધ કર્યું અને પણ આઉટપુટ વોલ્ટેજ મળતો મતલબ થાઇરિસ્ટર અક્રોસ મને વોલ્ટેજ મળતો નથી. પરંતુ મિત્રો થાય છે એવું કે ભાઈ જેવું ઇનપુટ સપ્લાય આપું છું, હવે ઇનપુટ સપ્લાય મેં બંધ કર્યું એટલે જેવો નેગેટિવ સેચ્યુરેશન એટલે કે મારા થાય જે કેપેસિટર છે એ કેપેસિટર ને ડિસ્ચાર્જ કોના થ્રુ થશે ભાઈ, તો એ સેચ્યુરેબલ રિએક્ટર કે જે પેલા પોઝિટિવ નેગેટિવ ઇન્ડ્યુસ થઈ ગયું, ચાર્જ થઈ ગયું, હવે એને નેગેટિવ ટુ પોઝિટિવ અને કન્ટિન્યુઅસ ચાર્જ ડિસ્ચાર્જ થવું પડશે. કોના થ્રુ, કેપેસિટર થ્રુ થાય અને એટલા જ નેગેટિવ સપ્લાય મળશે અને છતાં મને આઉટપુટ તો પોઝિટિવ મળશે. પરંતુ પાછો આપણે થાઇરિસ્ટર ને ઓફ કરશું ત્યારે પાછો મને આઉટપુટ કન્ટિન્યુ ડી સપ્લાય આપું છું અને ત્યારે આઉટપુટ વોલ્ટેજ મળતો નથી, આઉટપુટ કરંટ મળે છે. એનો મતલબ જયારે આ જે છે ઇફ, આ ઇફ નથી, ફ્રીવિલિંગ ડાયોડ નું, ફ્રીવિલિંગ ડાયોડ થ્રુ મને આઉટપુટ કરંટ મળે છે, આ છે થાઇરિસ્ટર અક્રોસ મને કરંટ મળેલો છે, આ ફ્રીવિલિંગ ડાયોડ નો કરંટ છે અને આ છે થાઇરિસ્ટર અક્રોસ. તો મિત્રો અહીંયા આપણે જે ચોપર વિશે અગત્યની વસ્તુ આપણે મિત્રો આખું ચોપર એટલે કે સ્ટાર્ટિંગમાં મિત્રો આપણે સ્ટાર્ટિંગમાં જોઈએ જોયું કે શું સ્ટાર્ટિંગનો આપણે પહેલો ટોપિક હતો એ શું ટોપિક હતો, એ હતો યસ કે ભાઈ ચોપર એટલે શું, ચોપરની વર્કિંગ પ્રિન્સિપલ શું છે, ચોપરની બેઝિક સર્કિટ શું છે એ સમજ્યું. પછી આપણે સમજ્યું સ્ટેપ ડાઉન ચોપર કોને કહેવાય, એના વેવફોર્મ સમજ્યા, એની આકૃતિ સમજી. પછી આપણે જોયું સ્ટેપ અપ ચોપર એટલે કે બુસ્ટ કન્વર્ટર, તો એ પણ એની માહિતી આપણે વેવફોર્મ સર્કિટ બધી વિશે આપણે સમજ્યા. પછી આપણે જોયું હતું કે ભાઈ ચોપર નું ક્લાસિફિકેશન કેટલા પ્રકાર થાય છે, તો મિત્રો આપણે એનું ક્લાસિફિકેશન આપણે 5 પ્રકારે કર્યું, ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ક્લાસ ડી અને ક્લાસ ઈ પ્રકારનું ક્લાસિફિકેશન. અને એમાં આપણે સમજ્યા કે ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી ના વેવફોર્મ કઈ કઈ ક્યાં ક્યાં કઈ પ્રકારનું જે ચોપર છે એ આપણે અગત્યનું છે, આપણે યુઝફુલ છે તો એ પણ આપણે જોયું. પછી આપણે જોયું કે ભાઈ જે ચોપર છે એ ચોપરના ઉપયોગ ક્યાં થાય છે, તો મિત્રો એ ચોપરના આપણે ઉપયોગ જોઈએ. અને પછી આપણે જોયું કે ચોપરમાં કોમ્યુટેશન એટલે કે મારો થાઇરિસ્ટર છે એ થાઇરિસ્ટર મારો મેઇન થાઇરિસ્ટર હોય તો મારે ઓફ કરવો હોય તો કેવી રીતે કરવું, તો એની માટેની બે કન્ડિશન, જો જોન્સ ચોપર યુઝ કરતો હોય એમાં વોલ્ટેજ કોમ્યુટેટેડ ચોપર યુઝ કરું અને જો હું મોર્ગન ચોપર યુઝ કરું તો એમાં આપણે યુઝ કરતા
કરંટ કોમ્યુટેટ ચોપર. અને મિત્રો હવે ચેપ્ટર ચેપ્ટર નંબર 3 ચોપર કે જે 8 કે 10 માર્ક નું ચેપ્ટર છે એનો લાસ્ટ ટોપિક લાસ્ટ ક્વેશ્ચન અને એક્ઝામ માં વારંવાર પૂછાયેલો ક્વેશ્ચન અને એ છે ચોપર નો કંટ્રોલ કેવી રીતે કરો. યસ મિત્રો, હાઉ ટુ કંટ્રોલ ધીસ ચોપર એન્ડ વોટ આર ધ ક્લાસિફિકેશન ઓફ ધ આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ. એટલે કે આઉટપુટ વોલ્ટેજ મારે કંટ્રોલ કરવો છે, જે મારે આઉટપુટ વોલ્ટેજ તો મને મળી જશે. યસ, આઉટપુટ વોલ્ટેજ તો મળી જશે, પરંતુ આ આઉટપુટ વોલ્ટેજને મારે કંટ્રોલ કરવો છે તો હું શું કરીશ. અને આ આઉટપુટ વોલ્ટેજને કંટ્રોલ હું શું કામ કરું ભાઈ? કારણ કે મારે મોટરને ફેરવી છે, કારણ કે મારે મોટરની એવી એપ્લિકેશન છે, થોડીક વાર બંધ કરવું છે પછી થોડીક વાર આગળ જવું છે. જેમ કે મારો વોટર બોટલિંગ પ્લાન્ટ, જેમ કે અમૂલ દૂધની જે અમૂલ મિલ્કની ફેક્ટરી છે, જેમ કે ધારા દૂધની કંપની છે, જેમ કે આપણે કોઈ છાસ બનાવતી કંપની એ કંપની છે. તો મિત્રો એ બધી વસ્તુ શું છે કે એ જેમ કે બોટલ જાતી હોય, થોડીક વાર ઉભી રહે પછી આગળ જાય, કોલ્ડ્રિંક ભળે પછી આગળ જાય, પછી કોલ્ડ્રિંક ભળે આગળ જાય, કોલ્ડ્રિંક ભળે, તો એ થોડાક સમયમાં આઉટપુટ બંધ થવો જોઈએ, આઉટપુટ વોલ્ટેજ પછી ફરીથી ચાલુ થવો જોઈએ. તો એવી બધી વસ્તુ કે એનો કંટ્રોલ કંટ્રોલ હું ચોપર થી કરું, પણ કેવી રીતે? તો મિત્રો આપણે અહીં સમજવાનો છે, એકઝામ પૂછાઈ ગયેલું છે કે ચોપર નો કંટ્રોલ સમજાવો અને ચોપર નો આઉટપુટ વોલ્ટેજ નિયંત્રણની રીતો જણાવી, કોઈ પણ એક રીતો સમજાવો. તો આવી રીતે પણ ક્વેશ્ચન પૂછાઈ ગયું છે. તો મિત્રો ધેર આર ટુ ટાઈપ્સ ઓફ મેથડ, ટાઈમ રેશિયો કંટ્રોલ, કરંટ લિમિટિંગ કંટ્રોલ. પેલું છે ટાઈમ રેશિયો કંટ્રોલ, અથવા એની કહેવાય TRC. શું કહેશો મિત્રો? TRC કહેશો મિત્રો. હવે આમાં મિત્રો શું છે કે ભાઈ આમાં પેલું ટાઈમ રેશિયો કંટ્રોલમાં બે પ્રકારે આપણે કંટ્રોલ કરી શકીએ. એમાં પેલું છે અચળ ફ્રીક્વન્સી રાખીને, એટલે કે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી રાખીને હું આઉટપુટ વોલ્ટેજમાં ચેન્જીસ કરી શકું. કેવી રીતે? આ રીતમાં ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી એટલે શું? F બરાબર 1/T, એટલે કે આવર્તકાળના વ્યસ્તને ફ્રીક્વન્સી કહેવાય. આપણે સેમ 3 માં ભણી ગયા. ફ્રીક્વન્સી એ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે, ચોપિંગ કાળો જે છે, ચોપિંગ સમય દરમિયાન ટી અચળ રાખવામાં આવે છે. ટી એટલે શું? ટોટલ ટાઈમ પીરિયડ, કાં તો ટી ઓન અથવા ટી ઓફ. ટી ઓન જેમ કે આ ટી ઓન, જેમ કે આ ટી ઓન છે, ઓકે સમજી ગયો, આ ટી ઓન છે, આ ટી ઓફ છે. તો ટી ઓન અને ટી ઓફ નો જે સમયગાળો છે એ કોન્સ્ટન્ટ રાખવાનો છે. કેવી રીતે? તો મિત્રો સમજો કે અને કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે, એટલે કે ટી ઓન માં અને ટી ઓફ માં હું કિંમતમાં ફેરફાર કરી અને આઉટપુટ વોલ્ટેજમાં વધારો ઘટાડો કરી શકું. જેવી રીતે મિત્રો અહીંયા આઉટપુટ વોલ્ટેજ એટલો છે, આઉટપુટ વોલ્ટેજ મને કઈ મળતું જેમ કે નથી મળતું, પરંતુ અહીંયા આઉટપુટ નથી છતાં મને આઉટપુટ મળે છે. તો આવી રીતે મિત્રો સમજો કે અહીંયા બે રીતે, જયારે ટી ઓન નો સમયગાળો એટલા સમયગાળો પૂરતો જ મને આઉટપુટ મળશે અને અહીંયા આઉટપુટ મળતો નથી. પાછું અહીંયા તમે જો વધારે આઉટપુટ એટલે કે ટી ઓન નો સમયગાળો વધારે રાખો, એનો મતલબ આઉટપુટ મને વધારે મળશે. તો મિત્રો આ સારામાં સારું થઈ ગયું આપણી માટે કે ભાઈ જયારે એવી એપ્લિકેશન હોય કે ભાઈ દૂધ ભરાય છે ત્યાં સુધી મારો ગેટ પલ્સ મળે, ત્યાં સુધી મને આઉટપુટ મળે, પછી જેવી આગળ જાય ત્યારે આઉટપુટ મળે નહીં. મિત્રો આ સારામાં સારું આપણી માટે થઈ ગયું કે આ જે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ, અને આ કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ છે એને પલ્સ વિથ મોડ્યુલેશન PWM પણ કહેવામાં આવે છે. એ આપણે હમણાં જોઈએ બીજી રીતમાં. તો મિત્રો બીજું એ છે વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલ. તો વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલમાં શું છે કે આ રીતમાં કે ચોપિંગનો સમયગાળો છે, એ ચોપિંગનો સમયગાળો એ મિત્રો કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. ચોપિંગનો સમયગાળો એ જે ફ્રીક્વન્સી છે એમાં બદલવામાં આવે છે. આમાં ટી ઓન કે ટી ઓફ કોન્સ્ટન્ટ રાખવામાં છે. ઓલામાં શું હતું મિત્રો કે જે ચોપિંગનો સમયગાળો એ કોન્સ્ટન્ટ રાખવામાં આવતા અને ટી ઓન અને ટી ઓન અથવા ટી ઓફ કોન્સ્ટન્ટ આપણે બદલાવતા, જ્યારે આમાં ચોપિંગ ઓફ જે ફ્રીક્વન્સી સમયગાળો છે એ ફ્રીક્વન્સી બદલવામાં આવે છે, જ્યારે ટી ઓન કે ટી ઓફ કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે. આ રીતે મિત્રો આપણે કહેશું ફ્રીક્વન્સી મોડ્યુલેશન કંટ્રોલ પણ કહેવાય. તો મિત્રો ઓલી જે મેથડ હતી કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી કંટ્રોલ, એને આપણે કહેતા પલ્સ વિથ મોડ્યુલેશન કંટ્રોલ, જેને આને કહેશું વેરિયેબલ ફ્રીક્વન્સી કંટ્રોલ. બીજું શું નામ છે? ફ્રીક્વન્સી મોડ્યુલેશન કંટ્રોલ. તો મિત્રો તમે ફિગર માં તમે જોઈ શકો છો કે આ ફિગર એક છે, એ ફિગરમાં તમે T1 સમય દરમિયાન કિંમતમાં ફેરફાર કરીને આપણે કોન્સ્ટન્ટ કરીએ છીએ, એટલે કે T1 ની સમય અચળ રાખી, T1 કેવું છે સમયમાં અચળ છે, અને હું ટીની કિંમતમાં ફેરફાર કરી શકું છું. જેમ કે જો આ T1 તો સરખું છે પણ ટી ઓફ નો સમયગાળો ઓછો કરી નાખો, એનો મતલબ હું ટી ની કિંમતમાં ફેરફાર કરી શકું છું. એવી રીતે જો હું ટી ઓફ ને મારે કોન્સ્ટન્ટ રાખવું છે, ટી ઓફ એ કોન્સ્ટન્ટ છે, પરંતુ હું ટી ઓ ને વધઘટ અહીંયા જો અહીંયા ઘટ્યો તો અહીંયા વધ્યો, પરિણામે ટી ની કિંમતમાં હું ફેરફાર
કરી શકું છું. તો આવી રીતે આપણે કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી અને વેરિયેબલ ફ્રીક્વન્સી થી આપણે આઉટપુટ વોલ્ટેજ આપણે કંટ્રોલમાં લઈ શકીએ. અને બીજું હતું કરંટ લિમિટિંગ કંટ્રોલ. તો પેલું જે હતું એને કહેવાય ટાઈમ રેશિયો કંટ્રોલ, કે ટાઈમ રેશિયો કંટ્રોલમાં બે પ્રકાર હતા. એમાં પેલું આપણે જોયું એ જો કોન્સ્ટન્ટ ફ્રીક્વન્સી અને બીજું જો વેરિયેબલ ફ્રીક્વન્સી. તો મિત્રો હવે છે કરંટ લિમિટ કંટ્રોલ. આપણે ખબર છે કરંટને લિમિટ કેવી રીતે કરો, કે ભાઈ થાઇરિસ્ટર છે એ થાઇરિસ્ટર કાં તો ઓન કરો કાં તો હું ઓફ કરું તો ને તો કરંટમાં લિમિટ થાય. તો મિત્રો જયારે કરંટની કિંમત નક્કી કરેલી હોય, જયારે કરંટની કિંમત જો નક્કી કરેલ હોય એ મેક્સિમમ કિંમત થી વધી જાય ત્યારે આપણે ઓફ કરી દઈએ છીએ, કારણ કે એ ડેમેજ ન થાય એટલા માટે. અને જયારે નક્કી કરેલી કિંમત છે એ નક્કી કરેલી કિંમત થી ઘટે ત્યારે આપણે એસીએને ઓન કરી દેવામાં આવે, કારણ કે આપણે આઉટપુટ જોઈએ છે. મિત્રો એવી જ આપણે ઘણા બધા જોકમાં પણ જોયું કે જયારે આઈ મિનિમમ હતો ત્યારે આપણે ચાલુ રાખીએ છીએ અને મેક્સિમમ આવે કરંટ ત્યારે આપણે થાઇરિસ્ટરને ઓફ કરી દઈએ છીએ. તો આ તો મિનિમમ સમય ઓન પણ મેક્સિમમ સમય ઓફ, મિનિમમ સમય ઓન મેક્સિમમ સમય પાછું ઓફ. તો આ ટી ઓન ઓફ ઓન ઓફ ઓન ઓફ સમયગાળા સુધી આ છે કરંટને લિમિટ આપણે કંટ્રોલ કરી શકીએ. તો મિત્રો આ હતું આઉટપુટ વોલ્ટેજ કંટ્રોલ અથવા ચોપનનો કંટ્રોલ. આ બે રીતે કરી શકીએ. ફર્સ્ટ વન હતું ટીઆરસી એટલે કે ટાઈમ રેશિયો કંટ્રોલ, અને સેકન્ડ છે સીએલસી એટલે કે કરંટ લિમિટ કંટ્રોલ. તો મિત્રો આ હતો આપણે અગત્યનો પોઈન્ટ. અને હવે મિત્રો લાસ્ટ ચેપ્ટર, લાસ્ટ ટોપિક આ ચેપ્ટરનો કે જે એક્ઝામમાં 3-4 વખત એક્ઝામમાં પૂછાઈ ગયો છે 3 માર્કમાં, અને એનું નામ છે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર છે. તમે ભણી ગયા મિત્રો 4th સેમમાં કે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર એટલે કે એસી મશીનમાં આવે ઇન્ડક્શન મોટરનો એક પ્રકાર છે. એ ઇન્ડક્શન મોટરને હું ચોપર છું સ્પીડની કંટ્રોલ, એટલે કે મોટર છે એ મોટરને મારે સ્પીડની કંટ્રોલ કેવી રીતે કરવો, તો મિત્રો એ આપણે સમજી લઈએ ક્વિક ફટાફટ મિત્રો. અને એક્ઝામમાં પૂછાય તો આપણે આવડી જાય, એના ફાયદા ગેરફાયદા પણ જોવાના છે. તો મિત્રો ચાલો જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન એ છે સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર છે, તો આ સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર નું કંટ્રોલ હું કેવી રીતે કરી શકું બાય યુઝિંગ ચોપર. તો મિત્રો સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર છે એ સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર નો સ્પીડ કંટ્રોલ કરવા માટે સર્કિટમાં આપણે ખબર છે રજીસ્ટર જોડવામાં આવે છે. મિત્રો આપણે ઓલરેડી તમે ઇન્ડક્શન મોટરમાં આપણે ભણી ગયા છો, પણ આ ખાલી ડિફરન્સ શું છે, ખાલી અહીં એસીઆર જોડી દીધો છે. આ એસીઆર નું શું ફંક્શન છે, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ ઇન ધીસ ચોપર સર્કિટ, એ જ આપણે સમજવાનું છે મિત્રો. તો સ્લીપરિંગ ઇન્ડક્શન મોટર જો સ્પીડ કંટ્રોલ કરવો છે તો અહીંયા એક્સટર્નલ રજીસ્ટર જોડવામાં આવે છે, એ આ રજીસ્ટર છે. આથી સ્ટેટર કરંટ ઘટે અને મોટરની સ્પીડમાં શું થાય ઘટાડો થાય છે એનો, એટલે કે સ્ટેટર છે એ સ્ટેટરની કરંટમાં ઘટાડો થાય અને પરિણામે આઉટપુટમાં આપણે ઘટાડો જોવા મળે છે, સ્પીડમાં ઘટાડો જોવા મળે છે. રજીસ્ટર્સની કિંમતમાં વધારો ઘટાડો કરવું, રજીસ્ટર્સની કિંમતમાં બદલવા માટે ચોપરનો યુઝ થાય છે. રજીસ્ટર્સની કિંમત આ બે રજીસ્ટર છે એની મારે વેલ્યુ ચેન્જ કરી કોની મદદથી કરીશ, હું એસસીઆર એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર થાઇરિસ્ટરની મદદથી હું યુઝ કરીશ, એટલે કે ચોપર તરીકે ઈ યુઝ થાય છે. જયારે મિત્રો એસસીઆર ઈ ઓન થશે ત્યારે R2 છે એ R2 એ શોર્ટ સર્કિટ વર્ક કરશે. આ ઓન થઈ જાય એટલે કેવું થઈ જાય, શોર્ટ સર્કિટ થઈ જાય, અને પરિણામે શોર્ટ સર્કિટ થઈ જાય એટલે માત્ર ને માત્ર શું રહે, ખાલી આ કઈ નીકળી જાય ખાલી ખાલી એટલું જ રહે. તો એનો મતલબ કે ભાઈ ખાલી બાકી હું રહ્યું, ખાલી એટલો જ એક જ રેઝિસ્ટન્સ બાકી રહ્યો કે નહીં, એક જ રેઝિસ્ટન્સ રહે, એક જ R1 રહે છે. અને જયારે એસીઆર ઓફ છે એટલે કે હવે જયારે એસીઆર આ ઓપન સર્કિટ છે હતો, તો એસીઆર ઓફ છે ત્યારે મિત્રો એક અહીંયા રેઝિસ્ટન્સ હતો એ પણ રહે, એટલે કે આ ખાલી નીકળી જાય એટલે કે R1 અને R2 બંને રહે. તો એનો મતલબ ખાલી R1 હોય ત્યારે સ્પીડમાં ઘટાડો થાય, કરંટ ઘટે છે. પરંતુ જયારે એચસીઆર ઓફ છે, જયારે એચસીઆર ઓફ છે ત્યારે રેઝિસ્ટન્સ બે R1 અને R2, અને પરિણામે રેઝિસ્ટન્સ વધે, આપણને ખબર છે રેઝિસ્ટન્સ વધે કરંટ ઘટે, તો સ્પીડમાં શું થાય ઘટાડો થાય. એનો મતલબ આમ R1 અને R2 માં ફેરફાર કરવાથી આપણે આઉટપુટમાં પણ ફેરફાર આપણે કરી શકીએ. તો મિત્રો આ એની ફિગર છે, એટલા માટે એને ટોટલ રેઝિસ્ટન્સ આપણે R બરાબર આવું એક ફોર્મ્યુલા પણ લખી શકીએ છીએ કે R1 એટલે કે જ્યારે T1 ના સમયમાં પ્લસ R1 પ્લસ R2 ટી ઓફ ના સમયમાં અને છેદમાં ટોટલનો ટોટલ ટાઈમ પીરિયડ એટલે કે T1 પ્લસ ટી ઓફ તમે લખી શકો, અથવા તમે આને ટી પણ ટાઈમ પીરિયડ લખી શકો, જે તમને મજા આવે બે માં તમે એક લખી શકો છો મિત્રો જે તમને યાદ રહે. વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ધીસ મેથડ કંટ્રોલિંગ સ્લીપિંગ ઇન્ડક્શન મોટર? તો મિત્રો એના એડવાન્ટેજ છે સ્મૂધ કંટ્રોલ મળે છે, પાવર ફેક્ટર ઇમ્પ્રુવ થાય છે, રિસ્પોન્સ સારામાં સારો છે. કેવો છે મિત્રો? રિસ્પોન્સ સારામાં સારો છે, એટલા માટે આ ચોપર સર્કિટનો આપણે યુઝ કરી શકીએ. અને પણ ગેરફાયદો છે મિત્રો એક,
શું ગેરફાયદો કે મિત્રો અહીંયા રેઝિસ્ટન્સ એડ કરું, રેઝિસ્ટન્સ એડ કરવાથી આપણે ખબર છે કે શું લોસિસ વધે આર1 અને આર2 ના પરિણામે આઈ સ્ક્વેર આર લોસ થાય, શું થાય આઈ સ્ક્વેર આર લોસ, અને આઈ સ્ક્વેર આર લોસ થાય તો પરિણામે ઇફિશિયન્સી શું થાય ભાઈ ઘટવા લાગે, ઇફિશિયન્સી ઘટે એટલા માટે આપણે નોર્મલી સ્પીડ નોર્મલ સ્પીડ થી આપણે ન વધારી શકી ન ઘટાડી શકી, તો આ મોટા મોટો એક બે ત્રણ એડવાન્ટેજ હતા અને બે ત્રણ ડિસએડવાન્ટેજ તમે જોઈ શકો. તો મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટર ચેપ્ટર નંબર 3 એટલે કે ચોપર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. 8-10 માર્ક તમારા તમારા ખીચામાં રોકડા માર્ક આવી ગયા છે જીટીયુ માં. મિત્રો કોઈ પણ એક્ઝામ પૂછાય, કોઈ પણ મિડસેમ હોય કે તમારે જીટીયુ ની એક્ઝામ તમને આવડી જશે, એ ચિંતા કરવાની જરૂર નથી. તો મિત્રો જેટલું કરાયેલું જેટલું તમને મટીરિયલમાં આપેલું છે એટલું કરજો, વધારે કે કરવાની જરૂર નથી. અને એવું લાગે તો પણ આપણે જેવું આ પાવર ઇલેક્ટ્રોનિક્સ 5 ચેપ્ટર છે, 5 ચેપ્ટર માં 3 ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યા, હવે ઓનલી ફોર 2 ચેપ્ટર બાકી છે, તો 2 ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરી નાખશું. અને પછી મિત્રો હું આઈએમપી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એટલે એક આખા આખા પાવર ઇલેક્ટ્રોનિક્સ માંથી હું તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને મટીરિયલ સ્વરૂપે તમને આપીશ, એટલે કે ચિંતા કરવાની જરૂર નથી. આપણે એ એક ગ્રેડ લાવવો છે, લાઈન જ રહેશું, ચિંતા નહીં કરતા, ખાલી મહેનત કરવાની છે આપણે મિત્રો. ઓકે, બાય બાય.